એક બાજુ આગામી બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે જેને લઈને ભારતભરમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છે ત્યારે તે માહોલ વચ્ચે બીજી બાજુ કેટલાક પક્ષના નેતાઓ વિવાદિત ટિપ્પણીઓ અને બયાનબાજી કરી રહ્યા છે આ બયાનબાજી વચ્ચે હિન્દુ ધર્મ આચાર્ય સભાના સંયોજકશ્રી તથા મહાસચિવ પરમપૂજ્ય શ્રી પરમાત્માનંદ સરસ્વતીજીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે પાંચસો વર્ષના સંઘર્ષ બાદ આજે શ્રી રામલલ્લા બિરાજમાન થઈ રહ્યા છે ત્યારે કેટલાક વિઘ્ન સંતોષી લોકો આ શુભ અવસરમાં પોતાની રાજનીતિની રોટલી શેકી રહ્યા છે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરતાં તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસની કરની અને કથનીમાં ફર્ક છે વધુમાં તેમણે જણાવ્યું કે આ એ કોંગ્રેસ છે કે જેણે રામસેતુ આંદોલન વખતે કોર્ટ સામે એવું કહ્યું હતું કે ભગવાન શ્રીરામ એક કાલ્પનિક પાત્ર છે અને આજે અધૂરા મંદિરની વાત કરી લોકોમાં ભ્રણા ભ્રમણા તે ફેલાવી રહી છે કોંગ્રેસ ડબલ સ્ટાન્ડર્ડની વાત કરી રહી છે જેથી લોકો કોંગ્રેસની હકીકતથી વાકેફ થઈ રહ્યા છે હું એવું માનું છું એટલે કે શ્રી પરમાનંદ પરમાત્માનંદ સરસ્વતીજી તેવું માને છે કે કોંગ્રેસ અથવા બીજા પક્ષના નેતાઓને શ્રી રામ મંદિર પ્રાણ મળ્યું હોય તો તેઓએ શ્રી રામ મંદિર જવું જોઈએ અને ભગવાનના દર્શન કરવા જોઈએ હવે એટલું જ કહેવાનું છે કે ભાઈ રામ વિધિ વિધર્મીઓએ આપણા આસ્થાના કેન્દ્રો તોડ્યા મંદિરો તોડ્યા મસ્જિદો બનાવી સોમનાથે તોડ્યું આખા ભારતમાં છે કાશીમાં છે મથુરામાં છે પણ એ લોકો હૃદય હિન્દુના હૃદયમાં રહેલા ભગવાનને ન તોડી શકે એની આસ્થા ન તોડી શક્યા અને આસ્થાની વિરુદ્ધ પાંચસો વર્ષ સુધીનો અન્યાય હિન્દુ સમાજ જે જોતો આવ્યો સહન કરતો આવ્યો એ પીડા અને એને પરિણામે આજે જ્યારે એ આસ્થાનો અન્યાય સહન કર્યો અને આજે કાયદાકીય રીતે ન્યાયિક રીતે સિદ્ધ થયું કે મંદિર છે અને એ ભગવાન ઈષ્ટદેવતાનું મંદિર બની રહ્યું છે એને પરિણામ એટલે આજે ડબલ ઉત્સાહથી ડબલ ભાવનાથી દરેક ભારતીય દરેક હિન્દુ આ ઉત્સવ મનાઈ રહ્યો છે માત્ર ભારતમાં નહીં વિદેશોમાં પણ આ ઉત્સવ છે એનો ખૂબ આનંદ અને ગૌરવ છે આપણા સૌના કોઈક પુણ્ય છે કે આપણે આ ઘડીને જોવા માટે સાક્ષી બનશું આપણા પૂર્વજોએ કેટલા બલિદાનો આપ્યા છે તો આપણે કલ્પના કરવી મુશ્કેલ છે અને સાથે સાથે ટેકનોલોજી આપણી પાસે છે આટલે દૂર થતો હોય છતાંય ટીવીમાં જોઈ શકાશે આપ સૌ એ દિવસનો આનંદ માણો આપના મંદિરો સજાવો અને ઘરમાં તોરણ બાંધીને ભગવાન રામને આવકારો એ જ પ્રાર્થના આપ સૌ માટે હવે જે લોકો આજે બાંધા મચકા કરે છે ને એ લોકોને મારે શું કહેવું કે ભાઈ હવે પોલિટિકલ રાજકીય એક માનસિકતાને લીધે આ બધું છે કારણ કે રાજકીય દ્રષ્ટિકોણથી એમને વાંધો છે બાકી એ લોકોનું જીવન જો એમ હોય કે ભાઈ આ શંકરાચાર્ય કહ્યું એટલે તો એના પ્રમાણે જીવન જીવો અને એના પ્રમાણે વર્તો તો તો સ્વાભાવિક એ વિરોધ થાય જ નહીં અને બીજું આ જ બધી સરકારો છે કે પોલિટિકલ વિલ ઊંધી હતી એ લોકોની જે તે સમયે સરકાર હતી ત્યારે કે ત્યારે એમણે મંદિર ન થવા દેવા માટેના પ્રયત્નો કેટલા કર્યા છે અને સાથે સાથે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં રામસેતુ વિરુદ્ધ મારો જે કેસ હતો આચાર્ય સભાનો એમાં એમણે હલફનામું આપી દીધું કે રામજી હતા જ કાલ્પનિક છે તો પછી તો એટલે આ બધું જેને કહે ને ગુજરાતીમાં હાથીના દાંત જેવું છે દેખાડવાના જુદા અને ચાવવાના જુદા એ રાજકીયમાં મારે પડવું નથી એ માનસિક કોઈક દબાવ છે જેને વોટનો કે જેનો હોય એનો એને લીધે આ બધા સ્ટેટમેન્ટો છે પ્રજા આની ઉપેક્ષા કરે અને મને ખાતરી છે કે જો વિદેશીય વિધર્મીઓ આટલા વર્ષ રાજ કર્યા પછી હૃદયમાં રહેલા રામને એની શ્રદ્ધા ન ડગાવી શક્યા તો આ તો હવે કંઈ અસર નથી